गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो? मजा में जैसो है ने विद्यार्थी मित्रों? विद्यार्थी मित्रों, सातमा धोरण में मुघल साम्राज्य आपको पाठ क्या नो चाले छे। आज चौथो भाग एटले के लास्ट भाग छे, जेमा आपणे जोईया के भारत में पहला मुघल साम्राज्य चालतु हतु, तो एनु जे स्थापना छे मुघल साम्राज्य नी कोणे करी हती? राजा बाबरे करी हती। पछी एनो पुत्र हुमायूं, एनो पुत्र अकबर, पछी एनो पुत्र जहांगीर, एनो पुत्र शाहजहां, अने शाहजहांनो पुत्र औरंगजेब। आ बधा राजाओ विशे आपणे वात करी हती। त्यार पछी आपणे ई सिवायना पण ज्यारे मुघल साम्राज्य ચાલતું હતું ત્યારે ઈ સિવાયના પણ જે બીજા રાજાઓ હતા, જેવી રીતે છત્રપતિ શિવાજી મહારાજ, પછી મહારાણા પ્રતાપ, આ બધા રાજાઓ વિશે પણ ચર્ચા કરી હતી। ત્યાર પછી હવે આપણે આગળ જોવાનું છે, મુઘલ સામ્રાજ્ય જ્યારે ચાલતું હતું ત્યારે તેની રાજ્ય વ્યવસ્થા કેવી હતી, કે ઈ જ્યારે ઈ સમયગાળામાં સંચાલન બધું કેવું થતું હતું, બધું જે રાજપાટ છે એના નિર્ણયો કેવી રીતે લેવાતા હતા, એની વિશે આપણે જોવાના છીએ। મુઘલ સામ્રાજ્ય। મુઘલ વહીવટી તંત્રની વ્યવસ્થિત સ્થાપના અકબર દ્વારા થઈ હતી। કોના દ્વારા થઈ હતી? રાજા અકબર દ્વારા। કે મુઘલ વહીવટી તંત્રની વ્યવસ્થિત સ્થાપના રાજા અકબરે કરી હતી। શાસન કેન્દ્રમાં બાદશાહ રહેતા હતા, બાદશાહ એટલે કે રાજા રહેતા હતા શાસનના વચ્ચે, એટલે કેન્દ્રમાં એટલે કેવી રીતે વચ્ચે રાજા રહેતા હતા। તેમને સલાહ આપવા માટે એક મંત્રી પરિષદ હતી, કે રાજાને કઈ વસ્તુની જરૂર પડે, એને કઈ વસ્તુ રસ્તો ન મળતો હોય તો એને સલાહ લેવા માટે મંત્રીઓને રાખવામાં આવતા હતા। ત્યાર પછી બાદશાહ અને વહીવટી તંત્ર વચ્ચે તાલમેલ રાખવા વજીરની નિમણૂક કરવામાં આવતી હતી। કોની કોની નિમણૂક કરવામાં આવતી હતી? વજીરની, જે રાજા અને વહીવટી તંત્ર વચ્ચે તાલમેલ એટલે કે વચ્ચેનો જે વ્યક્તિ હોય એને શું કહેવામાં આવતું હતું? વજીર કહેવામાં આવતો હતો। બે એકબીજાની વાત સુધી પહોંચાડવા માટે જે વચ્ચેનો માણસ હતો એને વજીર કહેવામાં આવતો હતો। વજીરની નિમણૂક કરવામાં આવતી, તે સાથે સાથે નાણાં અને મહેસૂલી વ્યવસ્થાનો વડો હતો। શું કહે છે? આજે વજીર હતો ઈ એની નિમણૂક શું કરવામાં આવી હતી, સાથે સાથે નાણાં એટલે કે પૈસાનો જે વહીવટ હોય ઈ, અને મહેસૂલી વ્યવસ્થા કે જે બધા પર કર મહેસૂલ ઉઘરાવવાનો હોય ઈ બધું દેખરેખ કોણ રાખતો હતો? વજીર રાખતો હતો। સેનાના વડાને મીર બક્ષ કહેવામાં આવતું હતું, જે સેનાની ભરતી કરતો અને સેનાના અધિકારીઓની નિમણૂક કરતો। કોણ? સેનાનો વડો એટલે કોણ? મીર બક્ષ। સેનાનો વડો એટલે મીર બક્ષ, અને મીર બક્ષનું કામ શું હતું? તો જે સેના હોય એના અધિકારીઓનું કે સેનામાં કોનો કોને સમાવેશ કરવા, એની કોની નિમણૂક કરવી, એ કામ મીર બક્ષ કરતો હતો। ત્યાર પછી સમ્રાટની અંગત જરૂરિયાતોનું ધ્યાન રાખવા માટે મીર એ સામાન નામનો વિભાગ હતો। કયો? મીર એ સામાન નામનો એક વિભાગ હતો, જ્યાં સમ્રાટની એટલે કે રાજાની અંગત જરૂરિયાતોનું ખ્યાલ રાખવા માટે। ત્યાર પછી જે સરકારી કારખાનાનો વડો હતો તે ન્યાય વ્યવસ્થાનો વડો કાજી હતો। કે ન્યાય વ્યવસ્થાનો વડો કોણ હતો? કઈ પણ વસ્તુ કઈ થાય, કોઈને નામ, કોઈને ન્યાય આપવા માટે કોણ કોને માનવામાં આવતો? તો કે કાજી, કે કોઈ અંદર અંદર કોઈની વચ્ચે લડાઈ થઈ હોય તો સાચું કોણ છે, ખોટું કોણ છે, ન્યાય કોને મળવો જોઈએ, એ બધું દેખરેખ કોણ રાખતું હતું? કાજી રાખતો હતો। ત્યાર પછી વ્યવસ્થા કેવી હતી? તો કે અકબરે ભારતમાં એક નવી મહેસૂલી વ્યવસ્થાનો આરંભ કર્યો હતો, જેને મનસબદારી વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે। કઈ વ્યવસ્થા? મનસબદારી। રાજા અકબરે
મહેસૂલ જે ઉપરામ આવે તો ઈ જે એક જે અમુક ટકા હોય એનો જે ત્રીજો ભાગ છે ઈ મહેસૂલ વ્યવસ્થામાં વપરાતો હતો. મહેસૂલી વ્યવસ્થાના સ્થાપકનો સ્થાપક ટોન્ડર મલ હતો. કે આ મહેસૂલી જે વ્યવસ્થા છે એનો સ્થાપક કોણ હતો? ટોન્ડર મલ હતો. ત્યાર પછી આપણે વાત કરીએ કે મુઘલ મુઘલ મનસબદારી વ્યવસ્થા વિશ્વમાં અનોખી હતી. કે મુઘલની જે આ વ્યવસ્થા હતી એ આખા વિશ્વમાં અનોખી એટલે એકબીજા કરતા અલગ હતી અને વિશ્વમાં સૌથી વધારે વેતન ધરાવતી હતી. કે બીજા બધાની કરતા વેતનમાં એટલે કે આવકમાં ખૂબ વધારો હતો. ત્યાર પછી જોઈએ મુઘકાલી સંસ્કૃતિ. મુઘકાલી સંસ્કૃતિ કેવી હતી? એની સંસ્કૃતિ કે આ જે મુઘલ સામ્રાજ્ય હતી એ લોકોની સંસ્કૃતિ વિશે આપણે વાત કરીએ તો મુઘલ યુગમાં ભારતીય સંસ્કૃતિનો બહુમુખી વિકાસ થયો હતો. કે આપણા જે મુઘલ સામ્રાજ્ય જ્યારે ચાલતું હતું ત્યારે ભારતની સંસ્કૃતિનો ખૂબ વિકાસ થયો હતો. હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિનો સમન્વય થયો હતો. જો મિત્રો શું કહે છે કે હિન્દુ અને મુસ્લિમ આ બધી બે જ જાત છે એની એનો સમન્વય થયો હતો જેને ગંગા જમુનાની સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે. કે હિન્દુ મુસ્લિમની સંસ્કૃતિ અમુક અમુક જગ્યાએ એક થતી હતી અને જેને ગંગા જમુના સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે. કઈ સંસ્કૃતિ? કે જ્યાં હિન્દુ અને મુસ્લિમ લોકોની બંનેની સંસ્કૃતિ એક થતી હતી તેને. મુઘલોએ અનેક કિલ્લાઓ મહેલો દરવાજા મસ્જિદો અને બગીચાઓની સ્થાપના કરી હતી. આપણે આગળ ભણી ગયા કે ક્યાં રાજાએ તેની સ્થાપના કરી. તો આ લોકોના સમયમાં કિલ્લાઓ બન્યા, મહેલો બન્યા, મસ્જિદો બની અને બગીચાઓ બન્યા હતા. બાબરે આગ્રા અને લાહોરમાં બગીચા નિર્માણ કરાવ્યા હતા. જે રાજા હતો બાબર જેને મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી હતી એ બાબર રાજાએ દિલ્હીમાં મસ્જિદ દિલ્હીમાં ને લાહોરમાં બગીચા નિર્માણ કરાવ્યા હતા. આગ્રા અને લાહોરમાં બગીચાઓ બનાવ્યા હતા. ત્યાર પછી શેરશાહે સાસરામાં મકબરો અને દિલ્હીમાં મસ્જિદ બનાવી હતી. વિદ્યાર્થી મિત્રો શેરશાહ કોણ હતો? તો આપણે જોઈ ગયા કે બાબરનો પુત્ર હુમાયુ હતો અને હુમાયુને અમુક ટાઈમ સુધી ભારતની બહાર કાઢી મૂક્યો હતો. આપણે બીજા વિડીયોમાં એની વિશે ચર્ચા કરી હતી કે પછી પાછો આવે છે ત્યાં સુધી શેરશાહ રાજ કરે છે. તો શેરશાહે શું કહ્યું છે? મકબરો અને દિલ્હીમાં મસ્જિદ બનાવી છે. શેરશાહે કોઈ રાજાનો પુત્ર ન હતો. ત્યાર પછી અકબરે આગ્રામાં કિલ્લો બંધાવ્યો હતો. આગ્રાથી 36 કિલોમીટર દૂર એટલે કે ફતેહપુર સિક્કિમ વિશિષ્ટ બાંધકામો કરાવ્યા હતા. કે આગ્રાથી દૂર એટલે કે 36 કિલોમીટર સિક્કિમમાં વિશિષ્ટ બાંધકામો કરાવ્યા હતા રાજા અકબરે. ત્યાર પછી જેમાં ગુજરાતમાં બુલંદ દરવાજા, સલીમ ચિશ્તીની દરગાહ, મસ્જિદ અને પંચમહાલનો પણ સમાવેશ થાય છે. કે આપણા ગુજરાતમાં આ જે વસ્તુ આવેલી છે એ કોણે કરાવ્યું હતું? રાજા અકબરે કરાવ્યું હતું. ત્યાર પછી શાહજહાંનો સમય મુઘલ સામ્રાજ્યના સ્થાપત્યનો સુવર્ણ યુગ ગણાય છે. કયો સમય? શાહજહાંનો સમય. તેણે આગ્રામાં તાજમહેલ બનાવ્યો હતો. મેં તમને કીધું હતું કે એની પત્ની મુમતાઝની યાદમાં શાહજહાંએ આગ્રામાં તાજમહેલ બનાવ્યો છે. તો એના સમયમાં એણે તો આવા ઘણા બાંધકામ કરાયા છે.
બોલાવતા હતા. મુઘલ શાસકો ઉત્તમ ચિત્રકારોને દિલ્હીમાં આમંત્રિત કરતા હતા. અકબરના સમયમાં જશવંત અને બસાવર નામના બે મહાન ચિત્રકારો હતા. કોના સમયમાં? રાજા અકબરના સમયમાં. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન પૂછાઈ શકે કે રાજા અકબરના સમયમાં કયા બે મહાન ચિત્રકાર હતા? તો તમારે લખવાનું છે જશવંત અને બસાવર નામના મહાન ચિત્રકાર હતા. કોના સમયમાં? તો કે રાજા અકબરના સમયમાં. તેમણે ફારસી કથાઓ, મહાભારતના અનુવાદના પુસ્તકો અને અકબરા નામમાં પુષ્કળ સુંદર ચિત્ર દોર્યા હતા. કે મહાભારતનો અનુવાદ આપણે કોઈ કેવું કે ચોપડી અત્યારે તમારી જે ભણવાની છે એમાં હારે હારે કેવા ચિત્ર આવે છે એવી રીતે મહાભારતમાં, પછી મહાભારતની કથાઓમાં, ફારસી કથાઓમાં એવા ચિત્ર મૂક્યા હતા. જહાંગીરે એક ચિત્રશાળાની સ્થાપના પણ કરી હતી. આખી ચિત્રશાળા બનાવી હતી. એમાં નકરું ચિત્ર જ કરવાનું હોય, મોટા મોટા ચિત્ર બનાવીને એમાં સંગ્રહ કરવાનો હોય. ત્યાર પછી આ સમયે રાજસ્થાન, ગુજરાત, પંજાબ, હિમાચલ પ્રદેશ અને દક્ષિણના રાજ્યોમાં પણ ચિત્રકળાનો વિકાસ થયો હતો. આ સમય માટે કયા સમયમાં? મુઘલ સામ્રાજ્યના સમયમાં. ક્યાં ક્યાં? તો કે ગુજરાત, પંજાબ, હિમાચલ પ્રદેશ અને દક્ષિણના રાજ્યોમાં ચિત્રકળાનો વિકાસ થયો હતો. વિકાસ એટલે વધુ ને વધુ આગળ વધી હતી. ત્યાર પછી વાત કરીએ સાહિત્યની. મુઘલ રાજાઓ સાહિત્યના પોષક હતા. તેઓ સારા લેખક હતા. સાહિત્ય એટલે શું? કે સારું જે લખાણ લખતા હોય એને શું કહેવાય? સાહિત્ય. કે એ લોકો જે હતા કે સાહિત્યના સારા સારા પોષક હતા. તેઓ સારા લેખક હતા. કવિતા લખતા હોય, એવું કોઈને લખવાનું ગમતું હોય ને, આપણા તે આપણી જ આપણા જ વર્ગનો આપણે પ્રેમે ખબર, બધા ટીચરો વિશે કવિતા લખી હતી, એ એક ઉદાહરણ કહી શકાય. કે આવું કોઈને જેને લખવું ગમતું હોય આગળ જઈને લેખક એવું બની શકે. ત્યાર પછી આ સમયે ફારસી, અરબી, હિન્દી અને અન્ય ભારતીય ભાષાઓમાં વ્યાપક સાહિત્યની રચના થઈ હતી. કે કઈ ભાષામાં? તો કે ફારસી, અરબી, હિન્દી અને અન્ય ભારતીય ભાષાઓમાં પણ આનો સાહિત્યની રચના થઈ હતી. પછી અબુલ ફઝલે અકબરનામા નામના ગ્રંથમાં અકબરની જીવન કથા આલેખી છે.